નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્પેશિયલ ફૂડ દાલ બાટી. આપણે પ્રથમ તો બાટીનો લોટ બાંધી દઈએ. એના માટે મેં અહીં એક બાઉલ ઘઉંનો જે કકરો લોટ આવે છે એ લીધો છે. એક બાઉલ કકરો લોટ, બીજો જે રોટલીનો આપણે લોટ હોય છે રેગ્યુલર લોટ એ નાખીશું એક બાઉલ, બીજો અડધો બાઉલ લઈશું. લોટમાં એક ટીસ્પૂન જેટલો અજમો લઈશું અને બરાબર મસળી અને પછી લોટમાં નાખીશું. સ્વાદ અનુસાર મીઠું એક ચોથી ચમચી જેટલો ખાવાનો સોડા નાખીશું. અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ રેડીશું. લોટને પહેલા બરાબર મિક્સ કરી લઈશું. બાટીમાં મોણનું પ્રમાણ થોડું વ્યવસ્થિત હોય છે. આ રીતે બધો લોટ મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી રેડી અને એનો લોટ બાંધતા જઈશું. આ લોટને ભાખરી જેટલો આપણે કડક રાખીશું. બંધાઈ ગયો છે. હવે એની ઉપર એક વાઉલ ઢાંકી અને એને 15 થી 20 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી આપણો લોટ સેટ થાય ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરી દઈશું. આ બાટી આપણે બાફીને અને પછી તળવાની છે. 15 થી 20 મિનિટ પછી આપણો લોટ તૈયાર છે. લોટને આ રીતે જ આટલો કઠણ રાખવાનો છે. હવે આપણે બાટી કરી દઈએ. આટલો લુવો લઈ બરાબર મસળી લેવાનો. આ રીતે ગોળાકાર શેપમાં બાટી કરી દેવાની. એવી રીતે આપણે બધી જ બાટી કરી દઈશું. આ રીતે બધી બાટીને કરી દેવાની. હવે આપણે જોઈ લઈએ પાણી ગરમ થઈ ગયું છે કે નહીં. જોઈ લઈએ પાણીને. પાણી એકદમ ઉછાળા વાળવા માંડ્યું છે. હવે એમાં એક પછી એક બાટી એડ કરીશું, એટલે કે બાટીને બરાબર બોઇલ કરવાની છે. ટાંકી એને બોઇલ કરવા મૂકી દઈશું. સામાન્ય આવી રીતે એક સાઈડ એનું ઢાંકણ ખુલ્લું રાખવાનું, જો બંધ રાખશો તો ઉભરો આવી જશે. હવે એને બરાબર બોઇલ થવા દઈશું. બીજી 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો પાણી એકદમ ઉછાળા વાળવા લાગ્યું છે. 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. બાટી બધી બોઇલ થઈ ગઈ છે. બાટી આવી રીતે તળિયેથી ઉપર આવી જાય એનો મતલબ સમજી લેવાનો કે આપણી બાટી કમ્પ્લીટ બોઇલ થઈ ગઈ છે. હવે એને એક વાસણમાં કાઢી લઈશું. આ રીતે બાટીને એક વાસણમાં કાઢી લેવાની છે. હવે આ બાટી હોય આખી, એમાંથી 2 ભાગ કરવાના છે. આવા અને બધી બાટીને આવી રીતે 2 ભાગ કરી દેવાના. આ રીતે બાટીના 2 ભાગ કરી દેશું અને બાટીને ઠંડી થવા માટે મૂકી દઈશું. બાટી ઠંડી થાય ત્યાં સુધી આપણે જે દાલબાટી જોડે રેડ ચટણી આવે છે એ રેડ ચટણી બનાવવાની શરૂઆત કરી લઈએ.
એના માટે મેં અહીં મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે અને 10 થી 12 જેટલા કાશ્મીરી લાલ મરચાં જે મેં કલાક પહેલાં પલાળી રાખ્યા હતા અને લસણની 3 કળી લીધી છે. જો તમને સ્ટ્રોંગ ફ્લેવર ભાવતી હોય તો તમે લસણની કળી વધારી શકો છો. હવે આપણે એને મિક્સરની જારમાં લઈ લઈશું. સ્વાદ અનુસાર મીઠું 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન જેટલો ગોળ નાખીશું. એમાં થોડું પાણી એડ કરી અને એકદમ આને મહીમ પેસ્ટ બનાવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે. હવે આપણે આ ચટણીને પગારી લઈશું. 1 વાસણમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ વેડીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/4 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને જે આપણે ચટણીની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ ધીમે ધીમે એમાં એડ કરીશું. હવે બરાબર ચટણીને હલાવી દઈએ અને એને ચડવા દઈશું. ટામેટું છે એટલે થોડી ચટણીને ચડતા થોડી વાર લાગશે. ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. જ્યારે ચટણી ચડી જાય ત્યારે એકદમ આવી થીક થઈ જાય છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. બાટી બફાઈ ગઈ છે. હવે આપણે તેલ મૂકીશું તળવા માટે. પહેલાં ચેક કરી લઈશું તેલને, તેલ આવી છે કે નહીં. તેલ બરાબર આવી ગયું છે. એક પછી એક બાટી મૂકી દઈશું. આવી રીતે એક પછી એક ફળખું ફેરવી દઈશું. આ રીતે બાટી કમ્પ્લીટ થઈ જાય પછી એને બીજા વાસણમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધી બાટીને તળી દઈશું. ચાલો હવે આપણે દાળ બનાવવાનું શરૂ કરીએ. એને માટે મેં અહીં 1/3 કપ તુવેરની દાળ લીધી છે, 1/4 કપ મગની મોગર અને 1/2 મસૂરની દાળ લઈશું. ½ ટીસ્પૂન આપણે ચણાની દાળ લઈશું. 1/2 ટેબલ સ્પૂન આપણે મગની ફોતરાવાળી દાળ લઈશું. આ બધી દાળને બરાબર 2-3 વાર પાણીથી ધોઈ અને આપણે બાફી દઈશું. આ રીતે આટલું પાણી વેડવાનું અને કૂકરનું ટાંકું બંધ કરી અને 4-5 સિટી સુધી થવા દઈશું. ચાલો આપણે જોઈ લઈએ બરાબર દાળ ચડી છે કે નહીં. દાળ એકદમ ચડી ગઈ છે. હવે દાળનો મસાલો આપણે જોઈ લઈએ. દાળ માટે 2 સૂકી ડુંગળી, 2 મીડિયમ સાઇઝના ટામેટાં, 2 વઘાર માટે લાલ મરચાં, 6-7 કળી લસણ છે, 1 નાનો કટકો આદું, મરી, લવિંગ અને 4 લીલા મરચાં. હવે આદું, મરચાં અને લસણની પેસ્ટ બનાવી દઈશું. ટામેટાં અને ડુંગળીને એકદમ ઝીણી સમારી લઈએ. આ રીતે ડુંગળી, ટામેટું બંનેને કટિંગ કરી દઈશું અને લસણ, આદું અને મરચાંની પેસ્ટ બનાવી દઈશું. ચાલો હવે દાળનો વઘારીએ. જ્યારે વાસણ ગરમ થઈ જાય એટલે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું. તમે બટરથી પણ આનો વઘાર કરી શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. હવે જે એમાં ખડા મસાલા હતા, લવિંગ, મરી અને 2 લાલ મરચાં એડ કરીશું. લસણ, આદું, મરચાંની પેસ્ટ એડ કરીશું. બરાબર હલાવી દઈશું. લસણ સંતળાઈ જાય પછી એમાં જે આપણે સૂકી ડુંગળી સમારી હતી એ એડ કરી દઈશું.
એકદમ ડુંગળી પારદર્શક ન થઈ જાય ત્યાં સુધી એને સોટે કરી લઈશું. ડુંગળી સંતળાઈ જાય એટલે એમાં જે કટિંગ કરેલા ટામેટા હતા એ એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. એક ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું અને ટામેટાને થોડા ચડવા દઈશું. આ રીતે તેલ ફૂટવા લાગે ત્યારે એમાં એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને એક ટીસ્પૂન મીઠું નાખીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં જે આપણે બાફી હતી દાળ એ એડ કરીશું. આ રીતે બધી દાળ એડ થઈ જાય પછી બરાબર હલાવી લઈશું. બે ગ્લાસ પાણી એડ કર્યું છે મેં. તમારે જેવી થિકનેસ રાખવી હોય એવી તમે એવી રીતે પાણી એડ કરી શકો છો. એમાં એક લીંબુ નીચોવી દઈશું. દાળને બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં અડધો ટીસ્પૂન જેટલો કોળ એડ કરીશું. જો વધારે કોળ પણ ખાતા હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો. અડધો ટીસ્પૂન ગરમ મસાલો, તમે જોઈ શકો છો દાળ એકદમ ઉકળવા લાગી છે. આ ટાઈમે તમે ટેસ્ટ કરી અને કંઈ પણ મસાલાની વધઘટ હોય તો એડ કરી શકો છો. તૈયાર છે મિત્રો આપણી દાલ બાટી. બાટીને ઘી, રેડ ચટણી અને દાળ જોડે ખાવામાં આવે છે. આને દાલ બાટી અને બાફલા બાટી પણ કહી શકાય છે કારણ કે એને બાફીને આપણે બનાવી છે. એની સાથે સૂકી ડુંગળી અને જે બાટી હતી એનું ચૂરમું કરીને ખાવામાં આવે છે. જોડે અડદના પાપડ અને ગ્લાસ ભરીને છાશ હોય તો જલસો જ પડી જાય છે. જો તમને આ મારી દાલ બાટી એટલે કે બાફલા બાટીની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો તમને આ રેસીપી ગમે તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ અવશ્ય કરજો. ધન્યવાદ.